गुड मॉर्निंग बच्चा पार्टी, કેમ છો બધા મજામાં? ઓકે, આજે આપણે ગણિતમાં આગળ શીખીશું ને. તમને ગઈ વખતે સરસ સરસ ઈંટોની બધી ડિઝાઇન બતાવી હતી, ઈંટ બતાવી હતી, ઈંટને કેવી રીતે મપાય એ બતાવ્યું હતું, હે ને? એની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ ત્રણ હોય, પછી એની કેટલી બાજુઓ હોય, એના કેટલા ખૂણા હોય, કેટલી ધારો હોય, એ બધી પ્રવૃત્તિ કરી હતી ને. તો હવે આપણે આગળ થોડું કરીશું ને, કરવું છે ને. ઓકે, તો ચલો આપણા ત્રણ નિયમો યાદ કરી લો. શું છે? મોબાઈલને થોડો દૂર રાખવાનો અને ફૂલ સ્ક્રીન કરીને જોવાનું. બિલકુલ સરખા બેસી જાઓ. ચલો બધા બેસી ગયા ને? ઓકે. અને આ વિડીયો પતે એટલે કમેન્ટ બોક્સમાં જઈને તમારે તમારી હાજરી પૂરવા માટે તમારું નામ ટાઈપ કરવાનું છે, બરાબર? અને વિડીયોને લાઇક કરવાનું છે. ઓકે, તો હવે આપણે આપણું આગળ ચાલુ કરીએ ને. ચલો કરીએ. હા, અમારો સ્ક્રીન થોડો નાનો કરી લો. યસ, બરાબર ને? ચલો તો હું પુસ્તક ખોલું છું. હા, અને તમને સરસ સરસ બતાવું છું. આજે પણ આપણે મસ્ત કરી ભણીશું. જો ગઈ વખત આપણે આટલા સુધી ભણ્યા હતા, બરાબર ને? હે ને? ઓકે, હવે આપણે અને આને ભણવાનું, સમજવાનું છે. હવે જો આમાં શું કહે છે કે પડે નહીં તેવી દીવાલ. હવે આ બે દીવાલ આપી છે, એક જૈનાબની બનાવેલી અને એક મુનિયાની બનાવેલી, બરાબર ને? બે દીવાલ દેખાય છે ને તમને? આ જૈનાબની બનાવેલી છે અને આ મુનિયાની બનાવેલી છે, બરાબર? તો તમે શું માનો છો, આમાંથી મજબૂત દીવાલ કઈ હશે? મુનિયાની દીવાલ મજબૂત હશે. એને શું કર્યું છે? જો એને શું કર્યું છે, એક ઈંટની ઉપર બીજી, એની પર ત્રીજી, પછી અહીંયા બીજી, આમ એક 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 થપ્પી કરી છે. જ્યારે જૈનાબે શું કર્યું છે, પહેલાં ત્રણ મૂકી છે, પછી આ જે બે છે ને એની ઉપર એક આખી મૂકી છે, પછી આ જે બે છે ને હે ને એની ઉપર બીજી મૂકી છે. હવે આ બેની ઉપર અહીંયા, એટલે શું થયું છે, બે ઈંટોની ઉપર એક ત્રીજી ઈંટનું વજન આવે, બરાબર? અને એને એ જ્યારે સિમેન્ટને માટીથી પેલા રેતથી જોઈન્ટ થાય ને, જોડાય ને, એટલે એકદમ મજબૂત બની જાય. જ્યારે અહીંયા શું થાય, અહીંયાથી છૂટી પડે, અહીંથી છૂટી પડે, એટલે આ દિવાલને ધક્કો વાગે ને તો આ સીધું બધું પડી જાય, એટલે આ દિવાલ મજબૂત ના કહેવાય, બરાબર ને? તમે કડિયા દિવાલ ચણતો હોય ત્યારે જોયું છે કેવી રીતે ઈંટ મૂકે? જો પહેલાં આવી રીતે મૂકે, એક મૂકે, બે મૂકે, ત્રણ મૂકે, બરાબર? પછી આ બે ઈંટ છે ને, આ બે ઈંટની ઉપર એક બીજી ઈંટ મૂકે, પછી અહીંયા બીજી ઈંટ મૂકે, હે ને? એવું કરે ને, તમે જોજો, હે ને? એવી રીતે કરતા હોય છે. એવું કેમ કરે? કેમકે એનાથી દિવાલ મજબૂત બને, બરાબર છે? ઓકે, તો જો અહીંયા તમને એ જ વસ્તુ સમજાવ્યું છે, બરાબર? તમને શું લાગે છે કે કઈ દિવાલ મજબૂત હશે? તો મને તો એવું લાગે છે કે આ દિવાલ મજબૂત હશે, હે ને? ઓકે, ચલો હવે આગળ જોઈએ. હા, આપણે જો અહીંયા છે દિવાલની ઘણી બધી અલગ અલગ તમને ડિઝાઇન આપી છે, આપી છે ને? અહીંયા આગળ આડી, પછી પેલો નાનો ભાગ હોય છે, પછી આડી છે, પછી આમ 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 એક આમ મૂકી છે, એક આમ મૂકી છે, હે ને? એક આમ મૂકી છે, એક આમ મૂકી છે, એક આમ મૂકી છે, એક આમ મૂકી છે. એ જ રીતે અહીંયા પણ જુદી ડિઝાઇન છે, અહીંયા બી જુદી ડિઝાઇન છે. હવે તમારે શું કરવાનું છે કે દેખો, આ જે ઈંટની ડિઝાઇનનો ફોટો છે, બરાબર? અને આ શું છે, તો અહીંયા આગળ એનું ચિત્ર છે, એ ચિત્ર સાથે તમારે એને જોડવાનું છે, બરાબર? તો ચલો આપણે જોઈએ કઈ ડિઝાઇન એક જેવી છે. થોડું છે ને નાનું કરી દઉં, તમને બરાબર દેખાય. હવે જો આ મોટી, પછી મોટી, પછી મોટી, પછી નાની નાની નાનીની છે, તો એવી ડિઝાઇન ક્યાં છે? મોટી 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 ને પછી નાનું, એવી ડિઝાઇન તમને દેખાય છે કે? બધી મોટી હોય પછી નાની હોય, મોટી હોય પછી નાની હોય, એવું છે ને? પહેલાં મોટી મોટી ડિઝાઇન છે, પછી નાના નાના બોક્સ, પાછા મોટા મોટા છે, પછી નાના નાના છે, એવું આખી લાઇન મોટાની છે, આખી લાઇન નાનાની છે. તો એવી ડિઝાઇન કઈ છે? એવી ડિઝાઇન આ છે, બરાબર? પછી એક મોટી એક નાની, એક મોટી એક નાની, તો એ કઈ છે? આ છે, બરાબર ને? અને આના જેવી કેવી છે? આ છે ને? એવું હે ને? તમે બી ધારીને જોજો અને તમારી રીતે એને જોઈન કરજો, બરાબર છે? હવે અહીંયા જુઓ, અહીંયા શું કહે છે કે જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી ચાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી છે. જાગૃતિ સ્કૂલ બનાવી હતી ને એ કડિયાઓએ, જુઓ અહીંયા કેવી સરસ મજાની જાળી બનાવી છે, ઈંટોથી જ બનાવી છે ને. આવી જાળી આપણે કેમ મૂકીએ? આમ દિવાલ હોય એમાં આમ ખાણા કાણા કાણાની ડિઝાઇન કરીને જાળી કેમ બનાવીએ? હવાની અવર જવર રહે ને, એટલા માટે. પછી કેટલીક વાર આપણને બહારનું કંઈક દેખાય બી ખરા, હે ને? જાળી હોય તો જો અહીંયા જાળી છે, આ જાળી તો બગીચો દેખાય ને, જાળીની અંદરથી બહાર હવા પણ આવે, દેખાય પણ ખરા. તો એટલા માટે આપણે ઘણી જગ્યાએ જાળીઓ મૂકતા હોઈએ છીએ. તો એ કેવી સરસ મજાની મેં જાળીની ડિઝાઇન બનાવી છે, જોઈ તમે? બધે અલગ અલગ છે, જુઓ તમે જોશો ને, બધે અલગ અલગ ડિઝાઇન બનાવી છે, એક જેવી નથી ને. જો ધારીને તમારા પુસ્તકમાં આપેલું છે, બરાબર?
તમારે બરાબર જોવાનું છે. એમાં તમને કેટલી જુદી જુદી ડિઝાઇન આ બે ચિત્રોમાં થઈ, આ ચિત્ર અને આ ચિત્ર એ બંનેમાં થઈને તમને કેટલી અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે એ તમારે લખવાનું. 5, 6, 7 જો આ જુદી છે, આ બે જુદી છે, આ બે જુદી છે, અહીંયા પણ જુદી છે, અહીંયા પણ જુદી છે, બધી જુદી જુદી છે. તમને તમારી બુકમાં વધારે સારું દેખાશે એ જોઈને તમારે લખવાનું છે. હવે શું છે જુઓ, આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે. આ પણ જાળી છે, જો આ સફેદ ભાગ દેખાય છે ને ત્યાંથી આપણને જોઈ શકાય, ત્યાંથી હવા આવે બરાબર ને, ત્યાં ઈંટો નથી. તો હવે તમારે છે ને આવી જ અહીંયા તમારી પોતાની ડિઝાઇન બનાવવાની છે બરાબર. અહીંયા જે ઈંટમાં તમારે લાલ કલર કરવો હોય એમાં કરવાનો, અને જ્યાં જાળી રાખવી હોય ત્યાં સફેદ રાખવાનો બરાબર ને. તો એ રીતે તમારે અહીંયા એક ડિઝાઇન બનાવવાની છે બરાબર ને. ઓકે, પછી જુઓ શું આપેલા શાળાના આ ચિત્રમાં તમે બારી જોઈ શકો છો. જુઓ આમાં અહીંયા બારી બનાવી છે, આ તમને દેખાય છે, આ બારી છે, બારી તમને દેખાય છે ને, એને ઈંટો આમાં ગોઠવી ગોઠવી અને વચ્ચે જગ્યા રાખી છે. હવે તમારે શું કરવાનું છે, ઝરૂખાની પેટર્ન છે, શું છે, ઝરૂખો છે. તો તમારે આની અંદર ઝરૂખો બનાવવાનો છે. કેવી રીતે બનાવશો તમે, તો જુઓ તમારે જ્યાં આગળ જગ્યા રાખવી હોય ને, ખુલ્લો રાખવો ને, ત્યાં તમારે કાળો કલર પૂરી દેવાનો, પેન્સિલથી કાળો કાળો કરી દેવાનો બરાબર ને. આ રીતે કરી શકો ને, જે ઈંટોમાં તમારે જગ્યા દેખાડવી છે ને ત્યાં તમારે આમ આખો કાળો પૂરી દેવાનો અને ઝરૂખો તમે બનાવી શકો બરાબર ને. ઓકે, તો એ ઈંટોમાં તમારે કલર પૂરવાનો છે. મારી તો આ પેન બરાબર આમાં ફાવે નહીં ને, એટલે હું તમને ખાલી બતાવું છું. પણ તમારે આ ઈંટમાં કાળો કલર કરવાનો, આ ઈંટમાં કાળો કરવાનો, આ ઈંટમાં કરવાનો, એમ કરતાં તે આખી આમ કરી નામ ડિઝાઇન બનશે ઝરૂખાની બરાબર ને. ઓકે, એવું તમારે કરવાનું છે. પછી જુઓ અહીંયા આગળ કેટલું સરસ છે. જુઓ આ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે. જો દિવાલમાં ઈંટોની જે ધારો હોય ને એટલે ત્રિકોણ બનાવવા માટે કેવી સરસ મજાનું આપ્યું છે. જો દેખાય છે તમને અહીંયા આગળ, જો ઈંટોના ખૂણા છે ને એને બાર સેટ કર્યા છે. આમ ઈંટનો ખૂણો હોય ને એને બાર આમ બાર આવી રીતે કાઢેલા છે. તો કેટલી સરસ અહીં આખી ડિઝાઇન બનાવી છે, દેખાય છે તમને, અહીંયા પણ બનાવી છે, હે ને, સરસ લાગે છે ને. જો આવી રીતે આજે છે ને આવી રીતે ઈંટોના ખૂણાને બહારની સાઈડ કાઢીને રીતે ગોઠવ્યા છે કે સરસ મજાની ડિઝાઇન બની શકે બરાબર ને. હવે જો આ તો તમે જોઈ જશે, આવું તો આપણે બગીચામાં ને બધા હોય ને, ઘરે પણ ક્યારી હોય તો ક્યારીને આવી આપણે આમ એની કિનારીથી એવી રીતે બનાવીએ છીએ, હે ને. ક્યારીની કિનારી હોય છે એટલે આવી બોર્ડર બનાવી દઈએ છીએ ને. કેમ બનાવીએ, કે અંદર કચરો ના જાય, પછી પાણી ક્યારીમાં પીવડાવીએ તો બહાર ના આવે, આંગણું ખરાબ ના થાય, એટલા માટે. હવે જો આ કમાન શેપ છે, આવો વળાંકવાળો શેપ હોય એને કમાન શેપ કહેવાય, આમ કરીને આમ, હે ને. તો જુઓ કેવો સરસ મજાનો બનાવ્યો છે. અમને ફૈઝાબાદની સ્કૂલ છે, એક શાળા છે, એની આ ડિઝાઇન છે. આ પણ બ્રિકથી જો અહીંયા જાળી પણ બનાવી છે. આ બધા કાં બ્લેક કલરનું જે દેખાય છે ને, કાણા કાણા છે, ત્યાંથી શું થાય, હવાની અવરજવર થાય, એટલે જાળી કહેવાય. પછી તમારી આસપાસ આવી કોઈ કમાન આકારમાં તમે ક્યાંય જોયું છે? ઘણી વખત આપણે બ્રિજ જોઈએ છે ને, તો બ્રિજ એટલે પુલની નીચે બે વામામામ હોય છે આકાર. તમે અમદાવાદની અંદર એલિસ બ્રિજ જોયો છે? એલિસ બ્રિજ જોજો, એ લોખંડનો બનાવેલો છે, એમાં પણ એવી કમાન છે. આમ આમ આમ, હે ને, આપણી બસ છે ને, તમને બે બાજુથી આમ 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 વળાંક દેખાય બરાબર. એ વાત તમે બીજે ક્યાં જોયા છે, તમે જોજો. જો અહીંયા છે ને આ પુલ છે, તો પુલને કહો અહીંયા કમાન બનાવી છે, બનાવી છે ને. તો આ કમાન આકાર પણ બનાવી શકીએ, વળાંક બી દરવાજા જેવો શેપ પણ બનાવી શકીએ, હે ને, સરસ મજાનો. જુઓ ખાસ પ્રકારની કમાન ઓરછાના આ ચિત્રમાં. જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે, તેનું ઘૂંઘટવાળી મહેરબાન મહેરાબ, ઘૂંઘટવાળી મહેરાબ આનું નામ શું છે, આ જે ઇમારત છે એનું ઘૂંઘટવાળી મહેરાબ. જુઓ આમાં મામા 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 છે ને, એની ડિઝાઇન સરસ મજાની બનાવી છે ને. તમારે એને ધારીને જોવાનું છે, આનું નામ શું છે, ઘૂંઘટવાળી મહેરાબ, આડવાળી કમાન, દેખાય છે, આડી આડી ઈંટો આમામામામામ મૂકી મૂકી અને બનાવી છે, દેખાય છે ને. જો ઈંટો આમામામામ મૂકી છે, આમાં ગોઠવી છે, બધીને કમાન બનાવી છે, દેખાય છે કેટલી સરસ બનાવી છે ને કડિયા હોય. આખું ઈંટોનું બનેલું છે, જોયું તમે સરસ મજાનું. ચલો હવે આગળ. હવે જો આ શું કહે છે, જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટો વાપરતા હતા. એમના જે પહેલાં વડીલો હતા ને, દાદા ને ઉલકો, એ અલગ અલગ પ્રકારની ઈંટો વાપરતા હતા. એ વખતે ઘણી બધી પ્રકારની જો આવી ઈંટો પણ હતી, પતલી ને લાંબી ને, પછી આ બી ચોરસ જેવી છે, આ પાત એકદમ આમ
पतली है ने एनी ऊंचाई ओछी है पछी आ जे टाइल्स हो एवी छे एने पतली पतली ईंटो है तो आवी बधी ईंटो थी डिजाइन्स बनाता था। हवे एमां शुं पूछे सौथी मोटी ईंटनी केटली बाजू तमने देखाय छे? सौथी मोटी ईंट कई छे? आ रही छे एनी एक बाजू देखाय, आ बीजी बाजू देखाय छे। बीजी कोई देखाय छे? नथी देखाय, तो बे बाजू देखाय छे बराबर ने सौथी मोटी ईंटनी। ओके पछी शुं पूछे छे, शुं कोई ईंट एवी छे कि जेने छ छ થી વધારે બાજુ હોય? તમને છ થી વધારે બાજુ હોય ઈંટને? ઈંટને કેટલી હોય? એક ઉપરની, એક નીચેની અને ચાર આજુબાજુની, એટલે ટોટલ કેટલી થઈ? ચાર ને બે છ, એનાથી વધારે હોઈ શકે? ના હોઈ શકે, તો અહીંયા શું આવે લખવાનું? ના, આમાંથી આ ઉપરનો એક પ્રશ્ન રહી ગયો આપણો, હે ને? હું તમને બતાવું છું, આ રહે, આ રહે, આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે? હે ને, આમ તો ઈંટોની ધાર કેવી હોય? વાગેલી, હે ને? પણ જો આ ઈંટ છે ને, આ ઈંટ છે, પછી એક આ ઈંટ છે, હે ને, આ બધાની ધાર કેવી છે? વળાંકવાળી છે, છે ને? જોજો તમે ધારીને, બતાવું તમને, જો દેખાય છે તમને? દેખાય છે ને ધારવાળી, હે ને? ધાર કેવી છે? વળાંકવાળી, બરાબર ને? અને આ કેવી છે? પતલી, અને આની આપણને એક બાજુ દેખાય છે ને બે બાજુ દેખાય છે, બરાબર? ઓકે, ચલો હું તમને આગળ જોઈએ આપણે। જો હવે આ પ્રવૃત્તિ તો મેં તમને ગયા અઠવાડિયે કરાવી હતી, બરાબર ને? તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે, નાની મોટી એવી ઈંટો હોય। હવે એક ઈંટ લઈ આવવાની, એને માપવાની, એની લંબાઈ, એની પહોળાઈ અને એની ઊંચાઈ। આમ લંબાઈ હોય, આમ પહોળાઈ હોય અને આમ ઊંચાઈ, એ રીતે એને માપીને લખી દે ને મેં, તમારે પણ લખવાની હતી, હે ને? તમે કરી જશો। હવે જો મુનિયાએ એક મીટર લાંબી દિવાલ બનાવી છે, તેને એક હરોળમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ? એને કેટલી? એક મીટર લાંબી દિવાલ બનાવી છે, બરાબર છે? હવે જો એને કેટલી ઈંટોની જરૂર પડશે? તો આપણે એક ઈંટ, વરસાદ પડ્યો બહાર, આપણે શાળામાં પણ ભણતા હોય તો વરસાદ પડે છે ને, હા। જો હવે તમે ઈંટ માપી, બરાબર, ધારો કે હવે ઈંટની લંબાઈ છે ને 20 સેન્ટીમીટર હોય એક ઈંટની, બરાબર ને? એક ઈંટની લંબાઈ 20 સેન્ટીમીટર હોય અને તમારે એક મીટર લાંબી દિવાલ બનાવી છે, તો એક મીટરમાં કેટલા હોય? એક મીટરની અંદર 100 સેન્ટીમીટર હોય, કેટલા હોય? 100 સેન્ટીમીટર હોય। તમે તમારી પટ્ટી હોય ને મેઝર ટેપ, એમાં જોજો, એક 100 સેન્ટીમીટર થાય ને, એટલે એક મીટર થાય। હવે આપણે એટલી લાંબી દિવાલ બનાવી છે, તો એક ઈંટ છે ને એ 20 સેન્ટીમીટર છે, તો આપણે કેટલી ઈંટો જોઈશે આપણે જોઈએ। ચલો જો, એક ઈંટ મૂકી એટલે 20 સેન્ટીમીટર થયા, હવે બીજી ઈંટ મૂકીશું એટલે 20 ને 20 40 થશે, ત્રીજી મૂકીશું એટલે 40 ને 20 60 થશે, પછી ચોથી મૂકીશું એટલે 60 ને 20 80 થશે, અને પાંચમી ઈંટ મૂકીશ એટલે કેટલા થશે? 80 ને 20 100 થશે, હે ને? તો 100 સેન્ટીમીટર એટલે એક મીટર બની ગઈ, આ એક મીટર લાંબી બની ગઈ ને। તમે કેટલી ઈંટ જોઈએ? 1 2 3 4 ને 5। જો આ 20 સેન્ટીમીટર, આ 20, આના 20, આના બી 20 ને આના બી 20, 20 20 40 60 80 ને 100। આ તો તમને સમજાવવા માટે કર્યું, પણ આવી રીતે ગણાય નહીં, આ તો એક જ મીટર છે। બહુ લાંબી દિવાલ હોય ને કરવું હોય, આપણને ખબર પડે કે આપણે 100 મીટર લાંબી કરવી છે, તો આપણે એક 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 ગણીશું કે કેટલી ઈંટો જોઈએ, તો એના માટેની બી પદ્ધતિ હોય। એ બધા સમ્સ છે ને હું તમને બોર્ડ પર કરાવવાની છું, બરાબર? પણ એના પહેલાં તમારે બધાએ 15 સુધીના ઘડિયા પાક્કા કરી દેવા પડશે। ઘડિયા આવડે ને આપણને, તો જ આપણને દાખલા ગણતા આવડે, તો જ આપણે આવું ગણી શકીએ કે મારે આટલી લાંબી દિવાલ બનાવી છે તો મારે કેટલી ઈંટ જોઈશે, બરાબર ને? સમજ પડી તમને? ઓકે, તો છે ને આમાં તો મેં તમને સમજાવ્યું, બરાબર? તો આમાં બીજું શું કરી શકાય ખબર છે? એક ઈંટ છે ને એ 20 સેન્ટીમીટરની છે, બરાબર ને? હવે એક મીટરમાં કેટલા હોય? 100 સેન્ટીમીટર, બરાબર? તો 20 સેન્ટીમીટરમાં એક ઈંટ જાય, તો 100 સેન્ટીમીટરની દિવાલ બનાવી છે તો કેટલા જશે? તો 100 ભાગ્યા 20, તો કેટલા થશે? ચલો આ મીંડું મીંડું ઉડી ગયું ને, અને 5 દુના 10, તો 5 ઈંટ જોઈએ આપણે, બધી સમજ? આવી રીતે દાખલો ગણાય, એ હું તમને હજુ શીખવાડીશ આગળ, બરાબર? અમે બહુ બધી પ્રેક્ટિસ કરીશું, તો એ પહેલાં ઘડિયા પક્કા કરવાના છે। જો હવે ગણેશ અને સાહેબા ઈંટો બનાવતી ભઠ્ઠી નજીક રહે છે, બરાબર? ગણેશ અને સાહેબા નામના બે બાળકો છે, એ ઈંટો ક્યાં બને? કહે છે ભઠ્ઠીમાં બને, જે માટલા બને ને નેભાળામાં કુંભાર બનાવે ને, એવી રીતે એની ઈંટોની ભઠ્ઠી હોય, અને એની અંદર ઈંટોને પહેલાં માટીમાંથી માટી લઈ આવે ચીકણી, અને પાણી નાખીને ગૂંદે, પછી એને મસ્ત બધાની મુલાયમ માટી થઈ જાય ને, એટલે એને બીબામાં નાખી અને એને ઢાળી, બીબામાં ઢાળી અને એના બ્લોક બનાવે, પછી એને સુકાવા દે,
સુકાઈ જાય ત્યાં પછી એને સરસ મજાની લાવીનમાં ગોઠવે અને પછી એને ગરમ કરે, બહુ બધા બહુ બધી ગરમીમાં એને બહુ બધી વાર પકવવા દે, અને ઈંટો પકવી કહેવાય. જો આપણે એને ગરમ ના કરીએ માટીની અંદર એને પકવીએ નહીં તો શું થાય, પછી વરસાદ પડે તો માટી પાછી પીગળી જાય, એ કાચી ઈંટો કહેવાય, બરાબર ને? તો ઈંટો પકવવાની ભઠ્ઠી હોય, તો એ ભઠ્ઠીની નજીકમાં ગણેશ અને સાઈબા બંને રહે છે. હવે જો એમનું ઘર છે ને ત્યાંથી આ ભઠ્ઠી દેખાય છે, આ જુઓ તમને બતાવું હા, આ શું છે, ઈંટોની ભઠ્ઠી છે, એ ગણેશ અને સાઈબાના ઘર આગળથી દેખાય છે. તો એમ તમને આ છે ને ઈંટોની ભઠ્ઠીમાંથી જે પેલો ધુમાડો નીકળે ને એ બહાર નીકળવા માટેની ચીમની છે, દેખાય છે તમને, અહીંયાથી ધુમાડો નીકળે અને શું કહેવાય, ચીમની કહેવાય. તો તમને કોઈ પૂછે કે આ ચીમની કેટલી લાંબી હશે, કેટલી ઊંચી હશે, તો તમે કહી શકો, તમે જોઈને કહી શકો. જો અહીંયા તમને પૂછ્યું છે આશરે 5 મીટર, 15 મીટર કે 50 મીટર, કેટલી હશે? તો મને તો એવું લાગે છે કે 15 મીટર હશે. જો મેં શું કર્યું ખબર છે, મેં એવું વિચાર્યું કે આટલી 5, આટલી 5 10, એટલે 5, 5 10 ને 5 15, 15 મીટર હશે એવું હું અંદાજ લગાવું છું. તમે પણ અંદાજ લગાવીને લખજો, બરાબર ને? ઓકે ચલો. હવે જો ગણેશ અને સાહેબાને પેટર્ન સ્વરૂપે સૂકવવા મૂકેલી ઈંટોની લાંબી હરો જોઈ બહુ ગમે. શું કરે, ઈંટોને પછી સૂકવવા માટે મૂકે, પછી સૂકાઈ જાય ને પછી એને ગરમ ભઠ્ઠીની અંદર ગોઠવી અને ગરમીમાં આગમાં પકવે. તો જો અહીંયા આગળ તમને એ જ બધું બતાવ્યું છે કે સૌથી પહેલાં છે ને આવી રીતે માટીને લાવે, બરાબર, પછી એની અંદર પાણી નાખી અને એને આવી રીતે જુઓ આ માટી ચીકણી કરી છે ને એવી ચીકણી કરે, પછી એમાં બીબા આવી ચીકણી કરી, પછી હવે એના બીબામાં આવા બીબાથી મોલ્ડથી એને બનાવે, બરાબર. અને બનાવ્યા પછી જો સૌથી પહેલાં આવું માટી ખોદીને લાવે, પછી એને ચીકણી માટી બનાવે પાણીમાં, પછી એના આવી રીતે બીબામાં પાડે, પછી સુકાઈ જાય ને એટલે એને આવી રીતે સૂકવવા માટે આવી લાંબી લાંબી લાઈનો કરીને મૂકે, બરાબર ને? ઓકે, તો આવી રીતે પછી ઈંટો બને, બરાબર ને? ઓકે ચલો, હવે અહીંયા શું છે જુઓ, શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે, જોઈ છે તમે લોકોએ? મેં પણ નથી જોઈ, તમને કોઈ વાર ચાન્સ મળે તો તમે જોજો, બરાબર છે? આપણે યુટ્યુબ પર બી સર્ચ કરીશું, મળશે ને કોઈ વિડીયો તો હું તમને મોકલીશ. તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકો. તમે ભઠ્ઠી જોયું હોય તો ત્યાં ઈંટો મૂકી હોય તેનો અંદાજ લગાવવાનો કે આ કેટલી હશે ઈંટો, બરાબર ને? આપણે ટ્રાય કરવાનું, કરશો ને તમે લોકો? બરાબર છે. ચલો હવે હું તમને છે થોડું આગળ સમજાવી દઉં હા. પછી જો હવે જો ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે, હજારોની સંખ્યામાં, 100,000થી બી વધારે ભઠ્ઠીઓ હશે. તો 100,000માં કેટલા આવે જો હું તમને બતાવું, 100 લખ્યા આપણે, 100 લખ્યા, હવે 1000, 1000ના કેટલા મીંડા હોય, કેટલા હોય, 3, તો 1, 2 અને 3, તો આનાથી પણ વધારે ભઠ્ઠીઓ છે. હવે એને કેવી રીતે વંચાય, તો આ કેટલા લખ્યા છે વાંચું ને, તો જો 1, 10, 100, 1000, 10,000 અને 1,000, રે બાપરે, આ તો કેટલા લખ્યા છે, 1,00,000. એટલે ભારતમાં 1,00,000થી પણ વધારે ઈંટોની ભઠ્ઠીઓ છે. હવે જુઓ અહીંયા નીચે છે ને ટ્રક છે, હવે તમે આવું વિચારી શકો કે એક ટ્રકમાં કેટલી ઈંટો ભરાતી હશે. જેમ કે એક ટ્રેક્ટર હોય ને એની અંદર લગભગ 3,000-1,000 ઈંટો મળી શકે, તો એક ટ્રકમાં કેટલી મારતી હશે એવું તમારે વિચારવાનું છે, બરાબર ને? અંદાજ લગાવવાનો છે. હવે જુઓ ભજન ઈંટો ખરીદવા ગયો, જ્યાં 1,000 લેખે ઈંટોના ભાવ આપેલા હતા. એક ભજન કરીને એક માણસ હતો, એને ઈંટો જોઈ દીધી. હવે જો જૂની ઈંટોના કેટલા હતા, 1,000 ઈંટના કેટલા હતા, 1,200 રૂપિયા. જૂની ઈંટો એને લેવી હોય ને તો 1,000 ઈંટોના 1,200 રૂપિયા હતા. ઈટાપુરની નવી ઈંટો લેવી હોય ને તો 1,800 રૂપિયાની 1,000 ઈંટો હતી, અને બીકાબાદની ઈંટો લેવી હોય તો 2,000 રૂપિયાની 1,000 ઈંટો હતી. હવે ભજને શું કીધું કે મારે તો બીકાબાદની જ ઈંટો લેવી છે, પણ કેટલી લેવાની નક્કી કરી એને, 3,000 ઈંટો. કેટલી ઈંટો, 3,000 ઈંટો, જો બ્રિકાબાદની 3,000 ઈંટો. તો હવે એને કેટલા પૈસા આપવા પડશે, તો તમે કેવી રીતે કરશો, ચલો હું તમને સમજાવું કે જો એને બ્રિકાબાદની લેવી છે તો બ્રિકાબાદની ઈંટોનો ભાવ શું છે, તમે જુઓ કે 2,000 છે, બરાબર ને? 2,000 રૂપિયાની કેટલી ઈંટો છે, 1,000. હવે એને કેટલી લેવી છે, 3,000, તો ગુણ્યા 3 કરી દેવાના, તો કેટલા થઈ ગયા, 6,000 હે ને? એને કેટલા રૂપિયા આપવા પડશે, 6,000 રૂપિયા ચૂકવવા પડશે. તો અહીંયા તમે શું લખશો, 6,000.
बराबर ने। ओके हवे शुं कहे छे जो अनुमान करो कि जो ते 500 जूनी ईंटो खरीदे तो कितना रुपया आपवा पड़े। हवे जो जूनी ईंटो नो शुं भाव छे, जो अहींया जूनी ईंटो नो भाव छे ने, तो जूनी ईंटो 1200 रुपयानी 1000 छे, हवे एने तो 500 જ લેવી છે, તો 1000 ના ઓછા અડધા 500 થાય ને, તો પૈસા બી અડધા થઈ જશે ને, 1000 ના 1200 રૂપિયા, તો 500 ઈંટો ના કેટલા, બરાબર ને, 1000 ઈંટો ના 1200 રૂપિયા, તો 500 ઈંટો ના કેટલા, કરી શકીએ ને એવું આપણે। તો જો આપણે એના શું કરવાનું, 1200 ના અડધા કરી દેવાના 600 રૂપિયા થઈ જાય ને, 600 રૂપિયા, 1200 રૂપિયાની 1000 હતી, એને તો 500 જ લેવી છે, તો 1200 ના અડધા તો 600 રૂપિયા થાય, બરાબર ને, 1200 ભાગ્યા 2 એવું બી કરી શકાય, બરાબર ને। ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ। અહીંયા તમારું લેસન તો પતી જાય છે, હવે લેસન બીજું આવે છે, તો હવે છે ને આના ઘણા બધા દાખલા હું તમને કરાવવાની છું, બરાબર છે, પણ ત્યાં સુધી તમારે શું કરવાનું છે, ત્યાં સુધી તમારે 1 થી 15 સુધીના ઘડિયા પક્કા કરી દેવાના છે, તો જ તમને દાખલા આવડશે, બરાબર ને। તો આપણે દાખલા ગણવાના છે, પછી પહેલાં તમે 1 થી 15ના ઘડિયા પક્કા કરી દેજો, આખો લેસન સરસ મજાનો પહેલાંથી ફરી વાંચી લેજો, જેની ઈંટોની ઈંટની જે મેં પ્રવૃત્તિ આપી તે ના કરી હોય એને ફરજિયાત કરવાની છે, અને મને ફોટો મોકલવાનો છે, નહીંતર હું તમારી હાજરી પૂરીશ નહીં ને તમને પરિણામ પણ નહીં આપું, કેમ કે ભણ્યા વગર રિઝલ્ટ બને ના બને। અને યુટ્યુબ પર વિડીયો છે, તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે બનાવી તમે જોઈ શકો છો, હે ને, એકવાર સમજ ના પડે, બે વાર ના પડે, ત્રણ વાર, તો જેટલી વાર જુઓ એટલી વાર જુઓ, અને સમજોને ના ખબર પડે તો મને પૂછો, બરાબર છે ને, પણ ભણવાનું છે આ વર્ષે, બરાબર, એમને એમ પાસ નહીં થવાનું, પછી આપણને ના આવડે ને આગળ જઈને, પછી આપણે આગળના ધોરણમાં જાઓ તો શું કરો તમે, હે ને, આપણે સરસ ભણવાનું છે, પણ બધા પ્રવૃત્તિ કરવી પડશે એના માટે, તમારું પુસ્તક જ એવું છે કે જેમાં બહુ બધી પ્રવૃત્તિઓ છે, તો ઈટ લઈ એને માપવાની છે અને એને સમજવાની છે, બરાબર, અને મને ફોટો મોકલવાનો છે, એટલે મને ખબર પડે કે હા તમે આ પ્રવૃત્તિ કરી હતી, બરાબર ને। ઓકે, ને તો તમને દાખલા પણ આવડી જશે, તો હવે હું તમારા માટે નવો વિડીયો બનાવીશ ને દાખલા ગણવા માટે, ત્યાં સુધી બાય બાય, તમે ટેબલ પાકા કરજો, ઓકે, ચલો બાય બાય।